ઉપલેટા તેમજ ધોરાજી તાલુકાના ખેડૂત દ્વારા જમીન વિકાસ નિગમ દ્વારા થયેલા કામના બાકી પૈસા ચૂકવવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉપલેટા તથા ધોરાજી તાલુકાના ખેડૂત દ્વારા રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા તેમજ ફેન્સિંગ અને ટાંકા યોજના હેઠળ ખેડૂતોએ સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કર્યું હતું. ઉપરાંત સ્થાનિક મેનેજમેન્ટ દ્વારા કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થવા છતાં 3 માસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ ખેડૂતોને આજથી સુધી પૈસા ચૂકવવામાં આવ્યા નથી. જેથી ઉપલેટા તેમજ ધોરાજીના ખેડૂતો સાથે મળીને ધોરાજી સ્થિત પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. ઉપલેટા તાલુકાના કેવડા ગામના વિક્રમભાઈ નારણભાઈ મારું નામ છે. આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે. અમારે જે સરકારશ્રીએ જે ખેતર એટલે વાડીએ જે ટાંકા મંજૂર કર્યા હતા એની ટોટલ એસ્ટિમેટ હતું 3,25,000 રૂપિયા, એની સબસિડી 2,40,000 રૂપિયા જેવી થાય છે. તો આજે 5-6-7 મહિના થઈ ગયા. તો જ્યાં જ્યાં ફોનથી કોઈ ઓફિસને કરીએ તો એમ કે 8 દિવસમાં તમને પૈસા મળી જાય, 8 દિવસમાં પૈસા મળી જાય. તો આજે જે ખેડૂતને આજે વાવણીનો સમય છે તો ખેડૂત પાસે બિયારણ લેવાના પૈસા નથી. ઉસી ઉધારા ઉધારી અને જ્યાં તે થોડા ઘણા વ્યાજે મળ્યા તેમ પૈસા લઈ અને બિયારણના કે જે ખેડૂતે આડવું કરી અને બિયારણના પૈસા લઈ અને ખેડૂતે આવી બધી મુસીબત ચાલે છે. તો જેમ બને તેમ વહેલી તકે અમારા પૈસા ખેડૂતના છૂટા કરી દેવા જોઈએ.